તૈયાર થઈ ગયો છે અને જાય છે સાફ સફાઈ કરવા. સાફ સફાઈ થઈ જાય એટલે કુંભગડો કીધી, બે દિવસ પછી મૂકવાનો. બીજા નોરતે કુંભગડો મૂકવાનો છે. હમણાં જઈને તમને ફાર્મ હાઉસ બતાવીએ અમારું નવું. અમે પહોંચી ગયા છીએ અંદર. સોસાયટીનો મેઇન રોડ છે. એમાં ટોટલ 11-12 ફાર્મ છે બધાના ગ્રુપમાં. તમને હવે અમારું જે ફાર્મ તૈયાર થયું છે એ અંદર જઈને બતાવીએ. હમણાં આ મેઇન ગેટ આવી ગયો, અંદર એન્ટ્રી કરીએ એટલે આ એક સાઈડ બધા ઝાડવા વાવેલા છે, નાળિયેરી છે બધી. અને આગળનો આખો ડિપાર્ટમેન્ટ બ્લોક નાખીને ગ્રાઉન્ડ કરી નાખ્યો છે. અને આ ફાર્મ હાઉસનો છે ફ્રન્ટ વ્યૂ. અને એક મકાન છે બાજુમાં નીચે, સાઈડમાં ગજેબો બનાવેલો છે, એમાં હિંચકાને એવું બધું લગાવવાનું છે. અને પાછળના અડધા ભાગમાં આંબા અને બધું શાકભાજી ને એવું બધું વાવેલું છે. 40 જેટલા આંબા છે. પછી આ જે પાછળ દેખાય વેલા એ બધા શાકભાજી છે. 8-9 મહિના છે જે આંબા વાવ્યા એને. હજી સમજો ને મોટા થતા થતા લગભગ 2-3 વર્ષ વયા જાય. ને પાછળ જવા માટેનો આ રસ્તો અહીંથી મૂકેલો છે. અને આ બાજુ રીંગણી છે, ભીંડા છે. અંદર જવા એવું તો નથી, ગારો છે. અત્યારે ફૂલ 2 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો એટલે તમને અહીંથી બહારથી જ બતાવી દો. આ મકાન છે ગજેબો. ગજેબો પાસે અંદર જવાની એન્ટ્રી છે. આ મેઇન ગેટ. આજે પહેલાં બધી અંદરથી સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈ કરીને પછી તમને છેલ્લે ફાઇનલ આખું બતાવી. એક બેડરૂમ ને હોલ કિચન બનાવેલું છે. તમને હવામાં બોલ્યા હતા ને તમે ટેટ બપોરે આવ્યા. વાહ, ગુલાબ તારી જેવો કોઈ નહીં. ના ના, હવે તો તમે કીધું ભાઈ, અમે લઈને આવેલા, તમે જ લઈને આવ્યા છો. બપોરે સાફ સફાઈ કરીને હવાના થાકી ગયા હતી એટલે બપોરે પાક લઈને આવી છે. ગુલાબી બધા જમવા બેસી ગયા છે. જમણ આવી ગયા છે, નીદરા આવી ગયા છે. નીદરા આપણી ફેવરિટ આઈટમ છે. મગ હોત છે ફાયદો, કોઈ ડાયટિંગ કરતો હોય તો મગ હોત છે. બધા ડાયટિંગ કરો તો નહીં ઈદરા ખાવશો. ડાયટિંગ સાથે ઈદરા છે. રૂમમાંથી સામાન બધો બહાર કાઢી નાખ્યો છે. ગજેબો કાઢી નાખ્યો છે. હાવ ખાલી બહાર ટેરેસ સાફ થઈ ગયો. અંદર હોલ ને કિચન ને સાફ સફાઈમાં બધા દેરાણી જેઠાણીઓ લાગી ગયા છે. હા, નળંદ દેરાણી જેઠાણી અને નળંદ બધા લાગી ગયા છે. બેડરૂમ થઈ ગયો હાવ ક્લીન. હવે અહીંયા આગળ 1-2 કલાક થઈ જાય કમ્પ્લીટ. તો બધી સફાઈ થઈ ગઈ છે પૂરી. હિસકા બિસ્કા લટકાઈ બંધાઈ ગયા છે. થાકીને લોટપોટ થઈ ગયા છે બધા. એમ તો હવાનું બહુ બળ કર્યું પણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. મસ્ત સફાઈ થઈ ગઈ. અંદરે હોલમાં
શેઠીઓ ગોઠવી દીધી છે. લઈ ગયો તો કિચનની, એમાં ઓલું મૂકવું પડશે, કેડીઓનું ઓલું થાય છે ને. કિચન કિચન બધું સાફ થઈ ગયો. હા, હવે ધીમે ધીમે બધો સામાન લઈ આવી, આ બેડની ગાદી આવી જાય. બેડ થઈ ગયો કમ્પ્લીટ, કબાટ બની ગયો. આ બધો સામાન આવી જાય એટલે કરીએ મુહૂર્ત. હા, અમારા ફાર્મ હાઉસનો ટેરેસ ઉપરથી તમે નજારો જુઓ કેવું લાગે છે. અમારા આગળમાં બ્લોક નાખેલો પાર્ટ આવી ગયો, આવી ગઈ આંબાવાડી, અને ફરતા ખેતરો છે. અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે, મોટા વરસા બાજુ તો વરસાદ ચાલુ છે. અહીંયા આપણે કાંઈ વરસાદ પડતો નથી. તો આ ગેટ, આ મેઇન રોડ છે સોસાયટીનો. આખો આ બધા અલગ અલગ ફાર્મ છે. આ સામે એકબીજા આપણે કાકાનું ફાર્મ છે બનેલું, આમાં બધું આ શાકભાજી આવેલું છે. આ રોડ સીધે સીધો ગયો, છેલ્લે બે ત્રણ બીજા ચાર પાંચ ફાર્મ જે આવે છે, અને ફરતા ખેતરો છે. જે પ્રોગ્રામ કરવો હોય તે આવી જાવ. તમારે બધા ગમું હોય તો વિડીયો ગમું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.